નમસ્કાર. આજે આપની સાથે એક દુઃખદ ભરી સમાચારની વાત કરવી છે. ગઈકાલ રાત્રે ભારતે પોતાનું એક અનમોલ રત્ન ગુમાવ્યું છે, જેમનું નામ છે રતનજી ટાટા. રતન ટાટાની જેટલી પણ વાતો કરી એટલી ઓછી છે. બીજી ખાસ વાત કરી રતન ટાટાની તો એક એવા ઉદ્યોગપતિ હતા, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા, કે જો હંમેશા ચામદામથી અલગ રહીને એક પડદા પાછળ જિંદગી જીવ્યા છે. અને TCS જે ટાટા કંપનીની જેટલી પણ કંપનીઓ છે તેના કરતા હરતા પણ રહ્યા. એક સમયે તેઓએ ટાટા ગ્રુપમાંથી રાજીનામું આપીને સાયરસ મિસ્ત્રીને ટાટા કંપનીના ચેરમેન નિમ્યા હતા. એનાથી આગળ વધીને વાત કરીએ છીએ રતન ટાટાની. એક સમય હતો કે જ્યારે ભારત ગુલામી હતું, અંગ્રેજોની ગુલામીમાં ભારત જીવી રહ્યું હતું, ત્યારે પણ ભારતમાં મહારાજા એરલાઇન્સ ચાલતી હતી, જે ટાટા સન્સની જ હતી. અને ત્યારબાદ ભારત આઝાદ થયું. ભારત આઝાદ થયા બાદ મહારાજા એરલાઇન્સ જે છે ભારત સરકાર હસ્તક આવી અને જેનું નામ પડ્યું એર ઇન્ડિયા. અને સમય જતાં જતાં એર ઇન્ડિયા જે છે એ દીવામાં ડૂબતી જઈ, ફડચામાં જતી રહી. અને એક સમય એવો પણ આવ્યો કે એર ઇન્ડિયા બંધ થઈ ગયું. હજુ હમણાં થોડાક સમય પહેલા જ રતન ટાટાની આગેવાની અંદર ભારત સરકાર સાથે મળીને ટાટા કંપનીએ ફરીથી એર ઇન્ડિયાને ઊભી કરવા માટે થઈને ટાટા કંપનીએ પોતાના હસ્તક લઈ લીધી. પોતાના હસ્તક લઈને ફરીથી એને જેવી રીતે મહારાજા એરલાઇન્સ જેમ ચાલતી હતી, એવી જ રીતે એણે ફરીથી એની જે ઉડાન જે ચાલતી હતી એ જ દિશાની અંદર ફરીથી નવી પાંખો આપવામાં આવી એર ઇન્ડિયાને. અને બહુ દૂરદ્રષ્ટિ ધરાવતા હતા રતન ટાટા. અને તેઓ ક્યારે પણ લોકો જે બીજા હોય છે, જે રૂપિયાના ભાવમાં આવીને એ હવામાં ઉડતા હોય છે, પણ રતન ટાટાના કિસ્સામાં ક્યારે પણ એવું નથી બન્યું. તેઓ હંમેશાથી એક નાના બાળકની જેમ એમને કોઈ પણ સ્કૂલ કોલેજના કોઈ પણ કાર્યક્રમની અંદર બોલાવવામાં આવતા તેઓ ચોક્કસથી જતા અને બાળકોની સાથે રહીને એક નાના બાળક બનીને એમને માર્ગદર્શન પૂરું પાડતા. રતન ટાટાના કિસ્સાઓ એવા તો ઘણા બધા છે કે જે આપણે બોલતા બોલતા થાકી જઈશું પણ ખૂટશે નહીં. ભારત સરકારે જેઓને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજ્યા છે અને દેશ વિદેશના અનેક સન્માનોથી રતન ટાટાજીને સન્માનિત કરવામાં આવ્યા છે, ગઈકાલ રાત્રે મોડી રાત્રે જેઓ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં જેઓએ પોતાનો અંતિમ શ્વાસ લીધો અને આપણી વચ્ચેથી જેઓએ વિદાય લીધી, આ રતન ટાટાજીની ખોટ હંમેશા ચાલશે. કેમ કે ટાટાજીએ દેશના તમામ યુવાનોના એ રોલ મોડેલ છે, ચાહેતા છે. અને ફરીથી આપણે PTN ન્યૂઝ તરફથી રતન ટાટાજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. નમસ્કાર.